છેલ્લે આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 4 ની અંદર છેલ્લે આપણે બીજા નંબરનો દાખલો જોયો હતો. હવે આપણે આ લેક્ચરમાં આપણે ત્રીજો દાખલાથી શરૂઆત કરીશું. દાખલા નંબર 4 નો ત્રીજો જે દાખલો છે તે દાખલાથી આપણે શરૂઆત કરવાની છે. તો ચલો 7n-8 રકમ 7n-8n અને એનો સોરી અહીંયા એમ છે, અહીંયા એમ છે, એનો વર્ગ બીજા કૌંસમાં 7n+8n એનો વર્ગ. એવી રીતે આપણને રકમ આપવામાં આવેલી છે. તો હવે આપણે આ દાખલાને આપણે શું કહીશું, વિસ્તરણ કરીશું. પહેલા આપણે આ દાખલાની જે પદાવલી છે પદાવલીને શું કરીશું, સાદું રૂપ આપવા માટે પહેલા પહેલો કૌંસ જોઈશું. 7n2-2 નિયમના 7n-8n અને પછી પ્લસ
બદલાઈ જાય છે. આવું દાખલો આપણે ગયા લેક્ચરમાં છેલ્લો દાખલો ગણ્યો હતો. હજુ આપણે એવો દાખલો આવશે એ આપણે તમને શીખવાડજો. પેલા એમ નો વર્ગ એમ નો ચલો નોટા લઈએ. 50 એમ નો સાદો રૂપ
છ ને
મિત્રો, હવે આપણે દાખલા નંબર 5 તરફ જઈએ. કારણ કે એની અંદર પોઈન્ટ વાળી સંખ્યા છે. પોઈન્ટ વાળી સંખ્યા વાળી તરત જ શું લાગે? દાખલો અઘરો લાગે, અઘરો હોતો નથી. બનાવીએ છીએ શું? આપણે જ અઘરો બનાવી દેતા હોઈએ છીએ. ચલો, 2.5 2.5 1.5 ક્યુ એનો વર્ગ ઓછા 1.5 પી માઇનસ 2.5 ક્યુ એનો વર્ગ. ચલો, હવે સમજી અહીંયા સમજો કે 25 જે છે 2.5 25 અને 1.5 છે એને 15 સમજવાના છે. ચલો, આપેલ પદાવલી આપણે શું કરીશું? સાદા રૂપ આપવા માટે જશું. તો આનું સાચું વિસ્તરણ કેટલું થશે? 2.5 પીનો ઓછા, જો બધી સંખ્યા જેવી એટલી છે, માઇનસ એટલી માઇનસ નિયમના 2.5 પી 1.5 ક્યુ માં પ્લસ 1.5 ક્યુ નો આટલું આ કામનું વિસ્તરણ આટલું થાય છે. એક જ કામનું વિસ્તરણ કર્યું એટલે શું સાદો રૂપ આપ્યું છે. હવે અહીંયા માઇનસ મોટો કાઉસ આ પદાર્થનું સાધન પાડીશું. કાઉસ 1.5 ઇનો વર્ગ ઓછા તો ઓછા નિયમના 2 કાઉસમાં 1.5 પી બીજા સંખ્યામાં 2.5 બે દશાંશ. ચલો,
4 માંથી 2 જાય પછી 6 માંથી 4 જાય તો સોરી 6
સંખ્યાની તો જવાબ શું હોય? 4 p નો વર્ગ q નો વર્ગ. અને આની રીતે પણ લખી શકાય. તો 4 p વર્ગ q વર્ગ અથવા આવી રીતે પણ લખી શકાય 4 કૌંસમાં p માઈનસ q નો વર્ગ. તમારે જે ડેટા સાચો પડતો હોય તે રીતે તમને કઈ જવાબ આપશે તેમાંથી તમે જે આપણે તે જવાબ તમે તમારી જાતે લખી શકો છો. મિત્રો, આપણે આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હજુ આ સ્વાધ્યાયનો આ દાખલા નંબરમાં જે દાખલા બાકી રહ્યા તે આવતા લેક્ચરની અંદર તેનો અભ્યાસ કરીશું. તો મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરવાનું ભૂલશો નહીં અને સબસ્ક્રાઇબ તો જરૂર કરો જેથી આવનારા નવા વિડીયો